નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે સ્વાધિ પાંચ પોઈન્ટ એકની ગણતરી કરેલી પાંચ પોઈન્ટ બે પેલા છે આપણે કેટલીક સમજૂતીઓ છે છે એ જરૂરી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સ્વાધિ પાંચ પોઈન્ટ બે પહેલાંની થોડી સમજૂતી છે એ જોઈ લઈએ આપણે સ્વાધિ પાંચ પોઈન્ટ બે છે એમાં શંકર સંખ્યા છે એનો કોણાંક અને એનું ધ્રુવીય સ્વરૂપ છે એ મેળવવાનું છે માનો કે આપણે કોઈ યામ સમતલમાં કોઈ સંકર સંખ્યા ઝેડ બરાબર આપણે આ એક યામ સમતલ લીધેલું છે એમાં આ પી છે એ એક સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાય છે એને અનુરૂપ આપણને બિંદુ છે આપેલું છે અને અહીં ખૂણો પીઓ x છે એનું મૂલ્ય છે એ માનો કે થીટા હોય તો આપણે લખી શકીએ કે યામ સમતલમાં શંકર સંખ્યા જેડ બરાબર એક્સ પ્લસ આઈ ને સંગત બિંદુ જો પી જેડ હોય અને માપ ખૂણો પી ક્યુ એક્સ બરાબર થીટા ને તો આપણે કહી શકીએ કે માપ ખૂણો પી ક્યુ એક્સ બરાબર થીટા ને જેડ નો કોણાંક અથવા મુખ્ય કોણાંક કહેવાય તો અહીંયા આગળ આ જે જેડ છે એને કેના તરીકે ઓળખવામાં આવે છે તો કે કોણાંક અથવા તો કહેવાય આ છે કોણાંક અથવા એને કહેવાય મુખ્ય કોણાંક હવે એને આપણે સંકેતમાં એ આરજી એટલે કે આર્ગમેન્ટ ઓફ જેડ બરાબર દર્શાવી શકાય છે એને જો ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવી હોય તો જેડ બરાબર આપણે લખી શકીએ આર કાઉન્સમાં કોષ ઠીટા પ્લસ આઈ સાઈન ઠીટા કે જ્યાં આર એટલે જેડ નું માન બરાબર આપણે વર્ગ મિત્રો આવેડ છે સ્વરૂપ યાદ રાખજો સ્વરૂપ થશે જેડ બરાબર આર કાઉસમાં કોષ ઠીટા પ્લસ આઈ સાઈન ઠીટા કે જ્યાં આર બરાબર નું માન અને જેડનું માન બરાબર વર્ગમૂળમાં ટેન આલ્ફા બરાબર માનાંકમાં વાયપોન એક્સ મેળવી લેવાના હવે જુઓ જેડ બરાબર આપણને એક્સ પ્લસ આઈ પ્રકારનું ધ્રુવીય સ્વરૂપ છે એ આપેલું હોય આ જે ધ્રુવીય સ્વરૂપ છે એમાં એક્સ ની કિંમત અને વાયની કિંમત છે એના ઉપરથી આપણે ટેન આલ્ફા બરાબર વાય અપોન એક્સ મેળવી લેવા અને એના ઉપરથી આલ્ફા મેળવો હવે જુઓ અહીંયા એક્સ અને વાય છે એની કિંમતો માટે આઠ શક્યતાઓ થાય જો એક શક્યતા એ થાય કે એક્સ અને વાય છે એ બે માંથી એક જીરો હોય પછી એક્સ છે એ ગ્રેટર ધેન હોય વાય છે એ ગ્રેટર ધેન ઝીરો હોય એક્સ લેસ ધેન ઝીરો હોય અને વાય છે એ લેસ ધેન ઝીરો હોય તો આપણે આવી કુલ આઠ શક્યતાઓ છે એ આપી શકીએ એટલે કે જો અહીંયા એક્સ ગ્રેટર ધેન ઝીરો હોય અને વાય બરાબર ઝીરો હોય તો થીટાનું મૂલ્ય છે એ જીરો થશે જો એક્સ લેસ ધેન ઝીરો હોય એટલે કે એક્સની કિંમત ઋણ હોય અને વાય ઇક્વલ ટુ ઝીરો હોય અને ની કિંમત ઝીરો હોય તો ઠીટા બરાબર પાય થશે ત્રીજું જો x જીરો હોય અને y ગ્રેટર દેન હોય એટલે કે વાય છે એ ધન હોય તો ની કિંમત થશે પાય બાય ટુ જો એક્સ જીરો હોય અને વાય છે એ લેસ હોય તો ઠીટાની કિંમત થશે માઇનસ પાય બાય ટુ ટૂંકમાં મિત્રો એક્સ છે એની કિંમત ધન હોય અને વાય જીરો હોય તો એ એક શખ્સ થઈ એટલે અહિયાં આગળ થીટા છે એની કિંમત એક અક્ષ ઉપર ઝીરો થાય જો એક્સ છે એ લેસ દેન ઝીરો હોય અને વાય બરાબર જીરો હોય એટલે કે હોય અને વાય છે એ જીરો હોય તો આપણે એમ કહી શકીએ કે જો અહીંયા આ ધન એક અક્ષ થઈ એટલે ત્યાં આગળ ની કિંમત છે એ જીરો થશે અહીંયા એક્સ ડેસ ઉપર એક્સ છે એ લેસ દેન ઝીરો હોય અને વાય જીરો હોય એટલે એની કિંમત તો કેવી થશે તો કે પાઈ થશે વાય ગ્રેટર દેન ઝીરો એટલે કે વાય ધન હોય તો એ કઈ અક્ષ થાય તો કે ધન એક શખ્સ થાય ધન એક શખ્સ એટલે ત્યાં આગળ કિંમત થશે પાઈ બાય ટુ અને જો આપણે એમ કહી શકીએ કે x છે એ 0 હોય અને y લેસ ધેન 0 હોય એટલે કે y ઋણ હોય તો એ કઈ અક્ષ થાય તો કે y ડે અક્ષ થાય તો ત્યાં આગળ આપણે કહી સકીએ કે થીટા ની કિંમત છે એ આવે માઈનસ પાઈ બાય 2 હવે આ ચાર મૂલ્ય થઈ ગયા હવે આના ઉપરાંત આપણે બીજી ચાર શક્યતાઓ છે એ કહી શકાય આ બીજી ચાર શક્યતાઓ છે એ આપણે કઈ કહી શકીએ કે જો એક્સ ગ્રેટર ધેન ઝીરો અને વાય ગ્રેટર ધેન ઝીરો હોય એટલે કે એક્સની કિંમત પણ ધન હોય અને વાયની કિંમત છે એ પણ ધન હોય એટલે કે જો બંને ધન હોય તો આપણને ખબર છે કે પ્રથમ ચરણ આવે કારણ કે પહેલા ચરણમાં આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ એક્સ ડેશ વાય અને y ડેશ દોરા તો યામ સમતલ છે એના ચાર ભાગ પડે તો એમાં આ જે ભાગ છે એને કહેવાય પ્રથમ ચરણ આજે ભાગ છે એને કહેવાય બીજું ચરણ આજે ભાગ છે એને કહેવાય ત્રીજું ચરણ અને આજે ભાગ છે એને કહેવાય ચોથું ચરણ તમે નવમા ધોરણ છે એમાં પણ અભ્યાસ કરી ગયા છો કે અહીંયા એક્સ છે એ ધન હોય અને વાય છે એ પણ ધન હોય તો એ કયા ચરણમાં આવે તો કે પ્રથમ ચરણમાં આવે તો જો એક્સ ગ્રેટર ધેન ઝીરો અને વાય ગ્રેટર દેન ઝીરો હોય તો અહીંયા થીટા બરાબર કિંમત આવે આલ્ફા એટલે કે અહીંયા આગળ પ્રથમ ચરણ આવે જો એક્સ જીરો હોય માઇનસ આલ્ફા આવે એટલે કે એ બીજું ચરણ આવે અને જો એક્સ લેસ દેન ઝીરો હોય અને વાય પણ લેસ દેન ઝીરો હોય એટલે કે એક્સ છે એ પણ ઋણ સંખ્યા હોય અને વાય છે એ પણ સંખ્યા હોય તો અહીંયા આપણે ઈ સોરી એક્સ છે એ ગ્રેટર ધેન ઝીરો હોય અને વાય છે એ લેસ ધેન ઝીરો એટલે કે એક્સ છે એ ધન હોય અને વાય છે એ ઋણ હોય તો અહીંયા આગળ ચોથું ચરણ આવે અને ચોથા ચરણ છે એમાં આલ્ફા છે એની સોરી ઠીટાની કિંમત આવે માઇનસ આલ્ફા ઠીટા બરાબર માઇનસ આલ્ફા ટૂંકમાં જો એક્સ ગ્રેટર દેન ઝીરો વાય બરાબર ઝીરો તો ઠીટા બરાબર ઝીરો એટલે એક્સ શખ્સ જો એક્સ લેસ દેન ઝીરો વાય ઇક્વલ ટુ જીરો તો ઠીટા બરાબર પાય એટલે એક્સ ડે શખ્સ જો એક્સ ઇક્વલ ટુ ઝીરો વાય ગ્રેટર દેન ઝીરો તો થીટા બરાબર પાય બાય ટુ કારણ કે અહીંથી તમે આ ખૂણો બનાવો તો આ ખૂણો છે એ કેટલા નો બને તો કે બાય એટલા માટે જ ખૂણો બને પણ નીચેની વિરોધી દિશામાં બને છે પછી જો એક્સ ગ્રેટર દેન ઝીરો વાય ગ્રેટર દેન જીરો તો પ્રથમ ચરણ એટલે થીટા બરાબર આલ્ફા આવે જો એક્સ લેસ દેન જીરો અને વાય ગ્રેટર દેન જીરો હોય તો થીટા બરાબર પાય માઇનસ આલ્ફા એટલે અહીંયા આગળ બીજું ચરણ આવે જો એક્સ લેસ ધેન ઝીરો અને વાય લેસ દેન ઝીરો હોય તો ઠીટા બરાબર માઇનસ પાય પ્લસ આલ્ફા એટલે આ ત્રીજું ચરણ આવે અને જો એક્સ ગ્રેટર દેન ઝીરો અને વાય લેસ દેન ઝીરો હોય તો ઠીટા બરાબર માઇનસ આલ્ફા આવે તો આ રીતે આપણે અહીંયા આઠ શક્યતાઓ છે એ ચકાસી શકાય તો મિત્રો આ તમે તમારી પાકી બુકમાં નોંધી લો કે કોણાંક મેળવવાની રીત અને એની અહીંયા આગળ આપણે આઠ શક્યતાઓ છે એ દર્શાવી શકાય હવે આગળ આપણે સ્વાધી નંબર પાંચ પોઈન્ટ બે છે એની ગણતરી કરવાની છે તો પાંચ પોઈન્ટ બેની ગણતરીમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આપણે આ તમામે તમામ મુદ્દાઓ છે એની ખાસ 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 જરૂર પડવાની છે ખાસ કરીને આ કોણાક કઈ રીતે મેળવવો અને અહીંયા એક્સ અને વાય છે એની કિંમત છે એના આધારે આપણે કિંમત છે એ ખાસ મેળવવાની છે તો મિત્રો આ વિડીયો છે એ બે ત્રણ વખત નિરાતે નિરીક્ષણ કરી લેજો અથવા તમે નિરાતે બે વખત તમારી બુકમાં લખી લેજો કે જેને કારણે તમારી આગળ ઉપર ભૂલ ન પડે તો ચાલો આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે છે એની શરૂઆત કરી દઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી છે એ જોઈ છે અને સમજૂતી છે એ નિરાતે બેસી અને બે ત્રણ વખત તમે નિરીક્ષણ કરી લેશો તો આ સમજૂતીઓ છે એમાં તમને ક્યાંય મુશ્કેલી નહીં અનુભવાય હવે આપણે સ્વાધી પાંચ પોઈન્ટ બે છે એમાં પહેલો અને બીજો દાખલો છે એમાં આપેલી દરેક સંકર સંખ્યાઓ છે એના આપણે માનાંક અને કોણાંક છે એ શોધવાના છે તો ચાલો આપણે એના માનાંક અને કોણાંક શોધી લઈએ અહીંયા દાખલા નંબર એક આપેલું છે કે જેડ બરાબર માઇનસ વન માઇનસ આઈ ઇન્ટુ વર્ગમૂળ ત્રણ છે તો એને છે એની સાથે જો આપણે સરખાવી દઈએ તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે વાય બરાબર મળે માઇનસ વર્ગ મૂળમાં ત્રણ મિત્રો હવે આપણે આનો સૌ પ્રથમ માનાંક મેળવી લેવાનો તો જુઓ આપણે આનો માનાંક મેળવીએ તો માનાંકમાં z એટલે વર્ગ મૂળમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ એક્સ વર્ગ એટલે માઇનસ વન નો વર્ગ વત્તા માઇનસ વર્ગમૂળ ત્રણ નો વર્ગ માઇનસ એકનો વર્ગ એટલે એક અને વર્ગમૂળ મૂળ નો વર્ગ એટલે ત્રણ એક અને ત્રણ એટલે એટલે આગળ મળે હવે આપણે વર્ગ મૂળમાં સૂત્ર ખબર છે કે માનાંકમાં વાય અપોન એક્સ જે આપણે સમજૂતીમાં જોયું છે અહીંયા વાયની કિંમત મૂકો અને એક્સની કિંમત મૂકો તો માનાંકમાં માઇનસ વર્ગમૂળ ત્રણ ના છેદમાં માઇનસ એક એટલે અહીંયા ટેન આલ્ફા બરાબર આવે વર્ગમૂળ ત્રણ હવે વર્ગમૂળ ત્રણ એટલે તો અહીંયા આગળ આવે આલ્ફા બરાબર પાય બાય થ્રી હવે આના ઉપરથી આપણે ઠીટા છે એ નક્કી કરવો છે તો વિદ્યાર્થીઓ જુઓ આપણને ખ્યાલ છે કે અહીં એક્સ લેસ દેન જીરો છે કારણ માઇનસ વન છે વાય છે એ માઇનસ વર્ગમૂળ ત્રણ છે એટલે વાય પણ લેસ દેન જીરો છે તો તમને ખ્યાલ જ હશે કે કોણાંક ઠીટા બરાબર આપણે શું લીધું હતું આલ્ફા માઇનસ પાય અથવા માઇનસ પાય પ્લસ આલ્ફા હવે અહીંયા આગળ આપણે આલ્ફા મેળવ્યો પાય બાય થ્રી એની કિંમત છે એ તમે મૂકી દો તો માઇનસ પાય પ્લસ બાય થ્રી તો આનો લસા આવે ત્રણ તો આનો ચોકડી ગુણાકાર થાય તો ત્રણ ગુણ્યા માઇનસ પાય એટલે માઇનસ ત્રણ પાય પાયના છેદમાં ત્રણ તો અહીંયા ત્રણ પાય માઇનસ છે વધતા પાય છે એટલે માઇનસ ટુ બાય થ્રી તો આનો કોણાંક આપણને ઠીટા મળે ટુ પાય બાય થ્રી તો વિદ્યાર્થી મિત્રો તમારી પાકી બુક છે એમાં આ દાખલા નંબર એક છે એની ગણતરી કરી લો પછી આપણે દાખલા નંબર બે છે એની રકમ જોઈએ આ દાખલો છે એ અતિશય સરળ છે કાંઈ નથી કરવાનું અહીંયા એક્સની કિંમત અને વાયની કિંમત લઈ એનો માનાંક ઝેડ બરાબર વર્ગમૂળમાં એક્સ વર્ગ વધતા વાય વર્ગ શોધવાનું પછી ટેન આલ્ફા બરાબર માનાંકમાં જેડ અપોન એક્સ ઉપરથી આલ્ફાની કિંમત શોધવાની અને જો એક્સ છે એની કિંમત છે એ શૂન્ય ગ્રેટર દેન કે લેસ દેન ઝીરો અને એ જ રીતે વાયની કિંમત શૂન્ય લેસ દેન કે ગ્રેટર દેન ઝીરો છે એના આધારે આપણે કોણાંક ઠીટા છે એની કિંમત છે એ શોધી શકાય હવે સેમ આના જેવો જ દાખલા નંબર બે છે જેડ બરાબર માઇનસ વર્ગ ત્રણ પ્લસ આઈ છે એને તમે જેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવી દેશો તો અહીંયા આગળ એક્સ બરાબર મળે માઇનસ ત્રણ અને વાય બરાબર મળે એક પછી એનો માનાંક શોધી ટેન આલ્ફા શોધી અને એક્સ અને વાયની કિંમતને આધારે એના ચરણને આધારે એનો કોણાંક છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે હા મિત્રો તમારે એક દાખલો આ હોમવર્કમાં કરવાનો છે તો દાખલા નંબર એક છે એ લખી લો અને એના પછી આપણે દાખલા નંબર બે છે એ તમારે હોમવર્કમાં ગણતરી કરવાનો છે અને આગળ દાખલા નંબર ત્રણ છે ત્યાંથી આપણે આના પછીના ભાગમાં ગણતરી કરાવશું તમારો ખૂબ ખૂબ આભાર